બે હજાર ઓગણીસમાં કપડવંશના અંતિસ્તરમાં રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ રાજુભાઈ સોલંકી કપડવંજ તાલુકાના એક ગામની સત્તર વર્ષીય સગીરાની બાઇક ઉપર બગાડી જઈને ત્યાંયને મરજી વિરુદ્ધનું તેના ઉપર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો આ કેસ નડિયાદના સેશન્સ અદાલતના સ્પેશિયલ જજ ડીઆર આર ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધવર બારોટની દલીલો સોળ સાક્ષીઓ ત્રેવીસ દસ્તાવેજી પુરાવાનું ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા વીસ હજારનો દંડ અને ભોગ બનનારને એક લાખ રૂ રૂપિયાના વળતર આપવાનો પણ હુકમ કર્યો હતો સરકારે નોટિફિકેશન અનુસાર એક લાખ વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો ભોગ બનનાને અલગ એકાંતવાળી જગ્યાએ લઈ જઈને તેની સાથે બળાત્કાર સંભોગ ગુજારેલો આ સમગ્ર બનાવની જાણ ભોગ બનનારે બીજે દિવસે પોતાની માતા હોસ્પિટલથી આવતા તેમને કરતા આરોપી વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ઓગણપચાસ ઓબ્લિક થી ફરિયાદ આપવામાં આવે છે અને તે ફરિયાદમાં આરોપી વિરુદ્ધ પોલીસ ચાર્જશીટ ફાઇલ કરે છે ત્યારબાદ નામદાર કોર્ટમાં આ કેસ ચાલવા ઉપર આવે છે જેનો પોસ્કો કેસ નંબર અઠ્ઠાણું પબ્લિક ઓગણીસ પડે છે અને તે કેસ સ્પેશિયલ જજ શ્રી ડી આર ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે કુલ તેવીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને સોળ જેટલા મૌખિક પુરાવાઓ તપાસવામાં આવેલા જે પુરાવાનો અને ગ્રાહ્ય રાખી આજરોજ સ્પેશિયલ જજ શ્રી ડીઆર ભટ્ટ સાહેબે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા વીસ હજાર દંડ તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા એક લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ છે ગુજરાત રાજ્યના નાણામંત્રીએ જાહેર કરેલા બજેટમાં મહેસાણા જિલ્લાને એક મહા